हेलो फ्रेंड्स, स्वागत है फरी एक वारी आपा नवा वीडियो नी अंदर। तो अत्यारे आपणे आवीए छोटा उदयपुर जिल्लाना बुडोली तालुकाना जंगलनी वच्चे आवेलुं एक एवुं प्राचीन मंदिर जे हजारो वर्ष जूनुं मंदिर छे। अने आ मंदिरे पांडवो वनवास करी रह्या हता ते समये आ जग्या पर आव्या हता तेना पण पुरावा आजे पण आपणने अहींया जोवा मळे छे। तो आजनो वीडियो तमारी माटे खास थवानो छे, ते माटे वीडियोने पूरो जोजो अने वीडियो गमे तो वीडियोने लाइक जरूर करी देजो। तमे जोई शको छो बन्ने साइड अहींया प्रसादनी तमने दुकानो जोवा मळशे, त्यांथी तमे प्रसाद लई शको छो। अहींया आपणने सामे हनुमानजीनुं मंदिर आपणने जोवा मळी रह्या छे। तो आपणने आजे मंदिरमां जईशुं अने जन हनुमानना दर्शन करीशुं। अने आ मूर्ति केटली मोटी छे ए पण तमने बताईशुं, अने आ मूर्ति केवी रीते बनावामां आवेली छे ए पण। तो मंदिरनी बहारनो व्यू कंईक आपणने आ रीतनो जोवा मळे छे। अहींया मंदिरनी बन्ने साइड आवी तमने दुकानो जोवा मळशे, त्यांथी तमे नारियल, अगरबत्ती, हनुमानजीने चढ़ावा माटे तेल वगैरह तमे आ जग्या परथी लई जई शको छो। अहींया बोर्ड बनावामां आवेल छे, तमे वाँची शको छो कि मंदिर खोलवानो टाइम सवारनो 6 अने बंद करवानो 8 वागानो। अहींया आरतीनो टाइम 6 વાગ્યાનો અહીંયા રોકાવાની સખત મનાઈ છે। તો હવે પ્રસાદ લઈ અને આપણને ઉપર જઈશું। તો અહીંયા તમે વાંચી શકો છો, જન હનુમાન મંદિર આપણનું હાર્દિક સ્વાગત કરે છે। મંદિર તરફ ઉપર જતાં તમને એક આ રીતના પગથિયા જોવા મળશે, એ પગથિયા ચડી અને તમે મંદિરમાં દર્શન કરવા માટે જઈ શકો છો। તો ચાલો આપણને હવે ઉપર જઈએ અને હનુમાનજીના દર્શન કરીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો તમે જ્યારે મંદિરના ઉપર તરફ જાઓ છો, તમને અહીંયા ઘણી બધી પ્રાચીન પ્રતિમા તમને જોવા મળશે। તમે જોઈ શકો છો ઘણી બધી પ્રાચીન પ્રતિમાઓ મંદિર તરફ જતા તમને જોવા મળી રહેશે। તો આપણને મંદિરમાં આવી ગયા છે। અહીંયા પહેલાં આપણને ભગવાન રામના દર્શન કરીશું, સીતામાના દર્શન કરીશું। મંદિર અંદર કંઈક આપણને આ રીતનું જોવા મળે છે। અહીંયા તમે દર્શન કરી શકો છો ભગવાન રામના, સીતામાના, લક્ષ્મણજીના, હનુમાનજી અને ગણેશજીના દર્શન કરી શકો છો। અહીંયા બાજુમાં જ હનુમાનજીની પ્રતિમા આવેલી છે, આ તમે જોઈ શકો છો। એક પથ્થર છે, એ પથ્થરમાંથી ઓટોમેટિકલી પ્રગટ થયેલી આ પ્રતિમા છે, જેની લંબાઈ 1.5 ફૂટ આવેલી છે। તો આ તમે જે દર્શન કરી રહ્યા છો હનુમાનજીની ગદા છે, તમે જોઈ શકો છો। અને આ તમે સામે હનુમાનજીની જે પ્રતિમા છે, એ પ્રતિમા આપણને અલૌકિક દર્શન આપી રહી છે। તો અહીંયા કંઈક આ રીતનો અંદરનો વ્યૂ આપણને જોવા મળે છે। અને આ મંદિરે શ્રાવણ મહિનામાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે। અને આ મંદિરમાં તમે જોઈ શકો છો કે ભગવાન શનિદેવ પણ હનુમાનજીના પગ નીચે તમને પનોતી સ્વરૂપમાં તમને અહીંયા જોવા મળી રહે છે। તો તમે ત્યાં પણ દર્શન કરી શકો છો। મંદિરની અંદરનો વ્યૂ કંઈક આપણને આ રીતનો જોવા મળે છે। હવે આપણને મંદિરમાં જે જગ્યા પર શિફર ફોડવામાં આવે છે, એ જગ્યા પર આપણને જઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો, આ તમે સામે જોઈ રહ્યા છો, અહીંયા નાળિયેર વધારવા માટેની જગ્યા આવેલી છે। તો તમે અહીંયા નાળિયેર વધારવાનું રહેશે। તો જે ભક્તોને અહીંયા હનુમાનજીને તેલ ચડાવવાની માનતા હોય, તેમની માટે અહીંયા સારી સુવિધા કરવામાં આવેલી છે। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું અહીંયા પતરું મારી અને હનુમાનજીને જે તેલ ચડાવવામાં આવે છે તેની અહીંયા સુવિધા કરવામાં આવેલ છે। અહીંયા સામે તમે જોઈ શકો છો હનુમાનજીના 12 નામ આવેલા છે, તે તમે જાપ પણ કરી શકો છો। અહીંયા પીવાની પાણીની પણ સુવિધા છે। હવે આપણને જે અહીંયા પ્રાચીન શિવાલય આવેલું છે, એટલે કે પાંડવો દ્વારા જે શિવાલય સ્થાપવામાં આવી હતી, એ જગ્યા પર આપણને જઈશું। તો આ તમે જે સામે મંદિર જોઈ રહ્યા છો, આ મંદિરનું થોડા સમય પહેલાં રિનોવેશન કરવામાં આવેલ છે। તો તમે મંદિરમાં જઈ અને જે પ્રાચીન શિવાલય આવેલું છે તો તમે તેના પણ દર્શન કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું અહીંયા નાનકડું શિવાલય આવેલું છે, તો તમે અંદર જઈ અને દર્શન કરી શકો છો। તો આપણને મહાદેવના દર્શન કર્યા, હવે આપણે મંદિરની બહાર જઈશું। અને જ્યારે પાંડવોનો વનવાસ થયો હતો અને આ જગ્યા પર આવ્યા હતા અને દ્રૌપદીને તરસ લાગી હતી, ત્યારે અર્જુને જમીનમાં બાન મારી અને પાણી કાઢ્યું હતું, એ જગ્યા પર આપણને હવે જઈશું। તો એ તે તરફ જતાં કંઈક આપણને આ રીતનો વ્યૂ જોવા મળે છે। તો અહીંયાથી તમને થોડાક જ દૂર જશો એટલે એ જગ્યા આવી જશે, જે જગ્યા પર અર્જુને બાન મારી અને પાણી કાઢ્યું હતું। તમે સામે તમે જે જોઈ રહ્યા છો, આ જગ્યા તમે જે જોઈ રહ્યા છો, આ જગ્યા પર અર્જુને બાન મારી અને પાણી કાઢ્યું હતું। તમે વાંચી શકો છો પાંડવ વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુન બાન મારી અને પાણી કાઢ્યું હતું। તો આ જગ્યા છે, તો હાલ તો ઉપર અહીંયા જારી મારવામાં આવે છે, કેમ કે અહીંયા વાદળાઓનો ઘણો બધો ત્રાસ છે, તે માટે અહીંયા જારી મારવામાં આવેલ છે। તમને અંદર જઈને બતાવીએ તો અંદર તમે જોઈ શકો છો આ રીતનો કૂવાનો આકાર આપવામાં આવેલ છે, હાલ કૂવાનો આકાર આપી દીધો છે અને પાણી પણ તમે જોઈ શકો છો કેટલું બધું ઉપર પાણી છે। તો આ જે જગ્યા છે, જે જગ્યા પર પાંડવો વનવાસ દરમિયાન અર્જુને બાન મારી અને પાણી કાઢ્યું હતું, તો આ રીતનો કંઈક આપણને અંદરથી વ્યૂ જોવા મળે છે। તો હવે આપણને અહીંયાથી જે સમયે વનવાસ ચાલતો હતો, એ સમયે અહીંયા ભીમની વનવાસ દરમિયાન જે અનાજ દળતો હતો, એ ઘંટી પણ આ જગ્યા પર આવેલ છે। તો હવે આપણને એ જગ્યા પર જઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા આપણને વાંદરાઓ જોવા મળે છે, તો વાંદરાઓથી આપણને બચીને જવાનું હોય છે। તો આ જંગલની વચ્ચે આવેલું છે, એટલા માટે અહીંયા રાત્રિ રોકાણ સખત મનાય છે। તો જ્યારે આપણને ભીમની ઘંટી તરફ જઈએ છીએ, ત્યારે આપણને ઘણા બધા એવા પ્રાચીન મંદિર અને મૂર્તિઓ જોવા મળે છે। તો તેમાંનું જે આ મંદિર છે, તો તમે તે જગ્યા પર જઈ અને મંદિર પણ જોઈ શકો છો।
परंतु आपने हवे जे भीमने घंटा वाली छे जगह पर आपने जईशू। अने जो तमे आ जगह पर आवा मांगता होय तो आपणा वीडियो डिस्क्रिप्शन में लिंक आपेली छे, तो तमे तेनी मदद थी पण आ जन हनुमान मंदिरे आवी शको छो। तो जयरे अपने भीमनी घंटी तरफ जाइए छे तो अपने आ रीतनी डस्टबीनों जोवा मळे छे, जेमां तमारे प्लास्टिक बॉटल वगैरह आ जगह पर नाखवानुं होय छे। तो हवे अपने नजीक आवी गया छे, तो आ रीतनो रस्तो बनावामां आवेल छे, जंगलनी वच्चेनो रस्तो छे। तो अहींया तमे वाँची शको छो कि पांडव वनवास दरमियान भीम अहींया अनाज दरतो हतो, तो तेनी भीमनी घंटी अपने अहींया जोवा मळे छे। तो हाल पण आ घंटी तमने जोवा मळी रही छे, केम के हजारों वर्षो थई गया परंतु आ घंटी छे ते आजे पण आपणने आ जग्या पर जोवा मळे छे। तो बे मोटा मोटा पत्थर छे अने गोर आकार आपीने आ रीतनी घंटी बनावामां आवेल छे। तो आ रीतनी घंटी छे अने अहींनो व्यू कंईक आपणने आ रीतनो जोवा मळे छे। अहींया तमे नजीकथी पण तमने घंटी बताईए के घंटी केवी तमने देखाय छे, तो अहींया तमे जोई शको छो आ रीतनी घंटी जोवा मळे छे। जे भीम अनाज दरतो हतो, तो घणा बधा ગામડાઓ છે જ્યાં આપણને આજે પણ આ ઘંટી જોવા મળે છે। અહીંયા તમને જોઈ શકો છો ઠેર ઠેર આ રીતની ડસ્ટબિન જોવા મળે છે, તો તમારે કચરો નાખવાનો હોય છે। તો હવે આપણને એ જગ્યા પર જઈશું જે જગ્યા પર ખંડિત હાલતમાં શિવજીનું મંદિર આવેલું છે, તે જગ્યા પર આપણને પણ જઈશું। તો એ તરફ જતાં આપણને ઘણી બધી કલાકૃતિઓ જોવા મળે છે, તો તે પણ તમે જોઈ શકો છો। જંગલોમાં આજે પણ એ અહીંયા પડેલી આપણને જોવા મળે છે। અહીંયા તમે જોઈ શકો છો હનુમાનજીની પ્રતિમા છે, તો તમે હનુમાનજીના અહીંયા પણ દર્શન કરી શકો છો। અને પાછ तो चलो तमने मंदिर अमे नजीक जईने बताईए। अहींया तमे सामे जोई रह्या छो, अहींया सामे भीमनी घंटी आवेली छे, तो तमे जोई शको छो अहींया भीमनी घंटी आवेली छे। अहींयाथी आपणने थोड़ा आसान आव्या एटले आ मंदिर छे ती जग्या पर आपणने आवी गया छे। हवे आपणने जे शिवजीनुं खंडित मंदिर छे ए जग्या पर आपणने जईशुं। तो मंदिर तरफ जता आपणने घणा बधा झाड़वा जोवा मळे छे, केम के जंगलमां मंदिर आवेलुं छे जे एनी कोई देखरेख ना करवाना राखवाना कारणे आ मंदिर हाल आपणने तूटेलुं जोवा मळी रह्युं छे। तो केम के शिवजीनुं मंदिर होय एटले आज आ तमे सामे जे आकार जोई रह्या मंदिर बनावानो आकार छे ए आ रीते तो आपणने जोवा मळे छे। अहींया तमे चारे बाजु जोई शको छो जंगल विस्तार आपणने जोवा मळी रह्यो छे। अहींया जोई शको छो પ્રાચીન પ્રતિમા આપણને જોવા મળી રહેશે। તો ફ્રેન્ડ્સ, અમારો એક નાનકડો પ્રયાસ છે કે અમે ગુજરાતમાં અને ગુજરાતની બહાર ઘણી બધી પ્રાચીન જગ્યાઓ આવેલી છે, જે હજારો વર્ષ જૂની જગ્યા આવેલી છે અને આપણને સાંસ્કૃતિક જગ્યાઓ ઘણી બધી લુપ્ત થવા જઈ રહી છે। તો અમારા વિડીયોના માધ્યમથી ઘરે બેઠા તમે દર્શન કરી શકો તે માટે અમે આવા વિડીયો બનાવીએ છીએ। તો વિડીયો લાઇક કરી દેજો, ચેનલ પર પહેલી વાર આવે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ, સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલ આઇકોન આપેલું છે બેલ આઇકોન ઓન કરી દેજો, જેથી અમે નવો વિડીયો લાવીએ તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, જેથી એ પણ વ્યક્તિ ઘરે બેઠા દર્શન કરી શકે। અને હા, કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ના ભૂલતા। ચાલો મળીએ ફરી એક નવી સાથે। જય માતાજી, જય હનુમાન, જય શ્રી રામ।